विषय गुजराती पाठ 19 छे सांढ नाथियो नवल कथाखंड छे। एना लेखक छे ईश्वर पेटलीकर। जन्म थयो तो एमनो 1916 ने अवसान थयो तो 1983। पाठ खूब सरस छे। सांढ एटले आखलो। सांढ एटले शू? आखलो थाय। हवे आखलानो त्रास आ खूब ज वधी गयो हतो आ पाठनी अंदर एवो। अने दरेक प्राणीओ पशु ने खूब ज हैरान, गामना लोकोने पण खूब ज हैरान करतो हतो। अने गामना लोको खूब ज डरता हता। खेतरोना पाकमां पण खूब ज त्रास थई गयो हतो। एटले एने पकड़वा माटेनी युक्ति आ पाठनी अंदर समझावी छे, कहेवा मांगी छे। तो पाठनी थोड़ी समझूती तमने टूंकमां समझावी दऊं छूं। बराबर, आ पाठनी अंदर कहेवा मांगी छे કે ઈશ્વર, ઈશ્વર કોણ? ઈશ્વર પેટલીકર। એ નવલકથાના જન્મદીપમાંથી આ પ્રકરણને લેવામાં આવ્યું છે। એક તોફાની મસ્ત સાંઢ રખડતો ગામમાં આવ્યો। શું આવ્યો? એક ગામમાં આ તોફાની અને મદમસ્ત સાંઢ રખડતો ગામમાં ઘૂસી આવે છે। ઢોર ઢાકર અને માણસો તેની નજીક જતાં શું કરે છે? ફફડે છે। નજીક જતાં દરેક જણા ફફડે છે અને લોકોની જાત જાતના ઉપાય સૂચવે પણ તે અજમાવતો નથી અને દરેક વ્યક્તિઓ એનાથી ગભરાય છે, કામ કરી શકતા નથી, એનો ત્રાસ વધી ગયો છે। પણ તે ગામમાં એક ખેડૂત હતો, એનું નામ હતું શું હતું? રણજીત। શું હતું? રણજીત હતું। એ રણજીત યુવાન, એની એક દીકરી હતી। શું હતી? એક દીકરી, એ યુવાન હતી, એનું નામ શું હતું? ચંદા। શું નામ હતું? ચંદા। એ આ કામ કરવા માટે તૈયાર હતી। કોને પકડવા? સાંઢ, એટલે ખબર છે ને, આખલાને પકડવા તૈયાર થઈ, કારણ કે એણે પણ સ્કૂલમાં ટ્રેન થયેલી હતી તૈયાર। એ પોતાની કુશળતા અને હિંમત વાળી હતી। એ હિંમતથી સાંઢની પાસે ગઈ અને સાંઢને નાથે છે, તેના પિતા ખુશ થઈ ગયા અને તેના પરાક્રમના વખાણ કરે છે। બહાદુરી સાવચેતીથી એક નારી અઘરામાં અઘરા ગણાતા કામને પાર પાડી શકે છે। સ્ત્રી એ નબળા નથી પણ સબળા છે, એ વાત લેખકને આ પ્રકરણમાં ચંદાના પાત્ર દ્વારા સુંદર રીતે વર્ણવી છે। સ્ત્રી શક્તિ મહિમા કર્યો છે, સ્ત્રી એ શક્તિશાળી છે, એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગામના લોકોએ સાંઢને શું કર્યું? ગામના લોકોએ સાંઢને નાખવાની યુક્તિઓ બનાવે છે, પણ સાંઢ પાસે જવાની કોઈની હિંમત ચાલતી નથી। એટલે ચંદાને નાનપણમાં ભણતી વખતે શિક્ષકે કહેલી ઉંદરની વાત યાદ આવી જાય છે, જેમાં બિલાડીને ત્રાસને દૂર કરવા માટે ઉંદરો એની ડોકે ઘંટ બાંધવાની યોજના બનાવે છે, પણ બિલાડીના ડોકે ઘંટ બાંધવા જાય કોણ? એ જ વાત ગામમાં બને છે। સાંઢને નાથવાની યોજના બધા પાસે છે, પણ હવે આખલા પાસે જાય કોણ? પણ તેનો અમલ કોણ કરે? એટલે ચંદા કહે છે કે બધા મોછવાળા ઉંદરો હતા અને આ ગામના લોકો વગર મોછ વગરના ઉંદરો છે। તો આ હિંમત કોણે કરી? ચંદાએ આખલા પાસે જવાની કરી અને શું કર્યું? આખલા પાસે જઈને બધા ભેગા ગામના લોકો થાય ને ત્યાં ભેગા કરી અને એને શું કર્યો? આખલાને શું કર્યું? સૌ પ્રથમ તો ગામના લોકો બધા ભેગા થઈ ગયા, પછી તે સાંઢને ઘેરાવ કરી દીધો અને ગામના પાદરે હરાયા ઢોરને પુરાવાનો વાડો આવે ને ત્યાં હાંકીને લઈ ગયા અને વાડો આવે ને એ દરવાજો એક જણાએ શું કર્યું? પકડી રાખ્યો અને પછી એને જોશથી અંદર સાંઢને નાખ્યો અને પછી એ દરવાજો બંધ કરી દીધો, પછી પૂરી દીધો એને અને પછી સરપંચ દ્વારા એ પશુ ચિકિત્સાને બોલાવીને સાંઢને ઘેરની દવા આપી દીધી અને ત્યારબાદ તેના પગ અને ડોકમાં એને શું પહેરાવી દીધી? સાંકળ પહેરાવી દીધી। આ પ્રમાણે સાંઢને કાબૂમાં લીધો. કોણે લીધો? ચંદાએ. કોણે લીધો? ચંદાએ. આવી ગયો ખ્યાલ?
કે ચંદા કેટલી બહાદુર સ્ત્રી હતી, બરાબર ને? ખ્યાલ આવી ગયો ને કે એ કાઠલાને એણે કાબૂમાં લઈ લીધો. એ નાથવાની હિંમત કોઈ પુરુષમાં હતી નહીં. એક આખલાને નાથવાની રણજીતની નાની દીકરી ચંદા તૈયાર થઈ અને એણે જાન જોખમમાં લઈ અને પોતાનું ધારેલું કામ એણે પૂરું કર્યું. તો બધા જ આમાં ગામ લોકો ખુશ થઈ ગયા. આવી ગયો ખ્યાલ આપને બધાને આ પાઠમાં, કે આ પાઠની અંદર શું કહેવા માંગે છે? બરાબર, જે પુરુષ કરી શક્યો નહીં એ સ્ત્રી કરી ગઈ, આ પાઠની અંદર એવું કહેવા માંગે છે. એટલે એવું નહીં કે છોકરીઓ કામ ના કરી શકે, છોકરીઓ અત્યારે ખૂબ જ આગળ આવી ગઈ છે, બરાબર. એટલે આ પાઠમાં કહેવા માંગે છે કે ગભરાવાનું નહીં, સામનો કરતા શીખો. ચલો, થેન્ક યુ વિદ્યાર્થીઓ.